चलो कयो थॉट छे नो लव इज ग्रेटर देन मॉम्स लव नो केर इज ग्रेटर देन डेड्स लव એટલે મમ્મીના પ્રેમની આ મમ્મીનો પ્રેમ છે ક્યારેય ઓછો થતો નથી એની જ સાથે સાથે પપ્પા જે આપણી કેર કરે છે આપણી સંભાળ રાખે છે એ પણ ક્યારેય ઓછી થતી નથી બરાબર ને મમ્મી ને પપ્પા જે છે એ આપણી માટે કેટલું સારું એવું આપણે આપણા સ્ટડી માટે આપણી કેર કરે છે બરાબર તો બધી જ વસ્તુ જે છે એ આપણી કેર કરે છે આપણી સારું એવું શું કરે છે કે આપણી સંભાળ રાખે છે આપણને પ્રેમથી સાચવે છે આપણને કંઈ પણ થાય તો મમ્મી આપણી આપણા ઉપર કેટલી બધી આમ દુઃખી થાય છે ને કે મારા બેબી છે મારા બાળક છે એને આજે આવું થઈ ગયું છે એવું કહે છે મમ્મી અને એની સાથે સાથે પપ્પા શું કરે છે કે ભાઈ મારા બાબા પાસે આ નથી કે મારા છોકરા પાસે સારું બેગ નથી સારી પેન નથી તરત શું કરે છે તરત જ મમ્મી જે છે અથવા તો પપ્પા છે એ લાવીને આપે છે કે મારું બાળક જે કઈ પણ મુશ્કેલીમાં હોય એ મુશ્કેલીમાંથી બહાર આવી જાય કરે છે ને મમ્મી ને પપ્પા આવું યસ ઓર નો હલો કરે છે ને મમ્મી ને પપ્પા આવું યસ તો સરસ મજાનું જ તે આવું આ થોટ હતો આજનો કે જે આપણે બધાને લાગુ પડે છે આપણા બધાના જીવનમાં આ થોટનું ઘણું મહત્વ છે બરાબર હવે આપણે સ્ટાર્ટ કરવાના છીએ ચેપ્ટર નંબર થર્ડ જે આપણો થર્ડ ચેપ્ટર છે ને એ આપણે એમસીક્યુ લખાઈ ગયા શોર્ટ ક્વેશ્ચન આન્સર લોંગ ક્વેશ્ચન આન્સર બરાબર અહીંયા સુધી આપણે અહીંયાથી લખવાનું અહીંયા સુધી લખાઈ ગયું હતું અહીંયા સુધી લખાઈ ગયું હતું ને યસ ઓર નો અહીંયા સુધી આપણે કમ્પ્લીટ થઈ ગયું હતું બેટા ચલો હવે આગળથી સ્ટાર્ટ કરવાનું છે હેડિંગ આપો આપણે જે બંને વાર્તા છે એ બંને વાર્તામાં જે અંગ્રેજી શબ્દ આવે છે એ ઇંગ્લિશ વર્ડને ગુજરાતી શબ્દ લખવાનો છે તો હેડિંગ આપો પ્રશ્ન બે વાર્તામાં આવતા અંગ્રેજી શબ્દોની યાદી તૈયાર કરી ગુજરાતી નામ લખો ચાલો ઝડપથી ફેરબુક કાઢી બેટા ઓકે ઝડપથી ફેરબુક લઈ લે બેટા હેડિંગ આપો અંગ્રેજી શબ્દને ગુજરાતી અર્થ લખો અંગ્રેજી શબ્દનો ગુજરાતી અર્થ લખો આપ્યું હેડિંગ અપાય
એટલે આ 7 એ 7 જે શબ્દ છે એ બધા લખી નાખવાના છે. ફૂટ તો 12 ઇંચ નું લંબાઈ નું માપ. સ્ટોર, સામાન વેચેલી દુકાન. સ્ટોર એટલે સામાન વેચવાની દુકાન. પબ્લિક, સાર્વજનિક. સ્પીકર, ફોન. સ્પીકર ફોન એટલે એક પ્રકારનો ટેલિફોન. મેડમ તો સન્નારી અને શ્રીમતી. લોન તો લીલું ઘાસ. સર તો સાહેબ. આ સાથે સાત જે શબ્દ છે એ તમે લખી નાખો ફટાફટ. એટલે થોડી સ્પીડ રાખજો. આજે આપણે ગ્રામર કમ્પ્લીટ કરીને ચેપ્ટર નંબર 3 કમ્પ્લીટ કરી નાખવો છે. પીડીએફ પણ હું તમને મોકલવાની જ છું. આજે તમારા ગ્રુપમાં પીડીએફ પણ આવી જશે ચેપ્ટર 3 ની. ઓકે, લખાઈ ગયું. બધાને લખાઈ ગયું? નો મેમ, બાકી હા મેમ. યસ, ઓકે, લખી નાખો. ચલો હું લાસ્ટ માં ચેક કરીશ લખ્યું હશે આખું તો. હા, ચેક કરો. બધાએ કમ્પલસરી સરખું લખવાનું છે. નેક્સ્ટ હેડિંગ મારો સમાનાર્થી શબ્દ. જેને આ લખાઈ ગયું છે એ હેડિંગ મારો સમાનાર્થી શબ્દો. મેમ, થઈ ગયું આ કમ્પ્લીટ? ઓકે, હેડિંગ આપ્યું સમાનાર્થી શબ્દ. હવે આમાં હું બોલું ને એ રીતે તમારે લખવાના છે, બરાબર? ફર્સ્ટ લખો સમય તો વખત. એક્ઝામ્પલમાં આપ્યું છે ને સમય તો વખત. વન કરીને લખો સમય તો વખત. પછી જો ઉપરની લાઈન માં આપે છે ને બધા સમય, દેવળ, પ્રતિમા, વિસ્મય, એ બધા ક્વેશ્ચન છે. નીચે આપે છે ને મંદિર, મૂર્તિ, નવાઈ, એ બધા આન્સર છે. તો પહેલું તો આપણે લખી નાખ્યું સમય તો વખત. સેકન્ડ લખો દેવળ. એની સામે આન્સરમાં આવશે મૂર્તિ. દેવળ એની સામે આન્સરમાં આવશે મૂર્તિ, સોરી મંદિર. દેવળ તો એની સામે આન્સર આવશે મંદિર. થર્ડ સમાનાર્થી છે પ્રતિમા. તો પ્રતિમાની સામે શું આવશે? મૂર્તિ. થર્ડ છે, ફોર્થ છે પ્રતિમા, એની સામે આવશે મૂર્તિ. થર્ડ છે પ્રતિમા, ફોર્થ પ્રતિમા એની સામે મૂર્તિ, થર્ડ દેવળ, સોરી થર્ડ પ્રતિમા છે એની સામે મૂર્તિ, ફોર્થ છે નવાઈ. નવાઈ વિસ્મય, વિસ્મય સમાનાર્થી નવાઈ. પછી આંકો એટલે ઘસરકો. નેક્સ્ટ વિનંતી એટલે આજીથી. એન્ડ લાસ્ટ પરવાનગી એટલે મંજૂરી. ચલો લખી નાખો ફટાફટ. વિસ્મય એટલે નવાઈ. ઘસરકો.
है यू। कंप्लीट? यस यस। मैम। नो मैम, उभर यू बेटा। ओके बेटा, ओके। मैम परवानगी तो मंजूरी है तो मैम यस, परवानगी तो मंजूरी। हाँ मैम वोट विनंती एटले आजी जी। कंप्लीट बेटा। यस ओके, नेक्स्ट हेडिंग आपो विरुद्धार्थी। विरुद्धार्थी शब्द लखो। एग्जाम्पल लखवानो छे, પોતાનું તો પારકું, પછી જે એટે એટ આપ્યા છે એ બધા લખવાના છે। જાણ તો અજાણ, નિરસ તો સરસ, ધ્યાન બેધ્યાન, સંતોષ અસંતોષ, જવાબ સવાલ, નુકસાન ફાયદો, પરદેશ સ્વદેશ અને હાજર તો ગેરહાજર। એક્ઝામ્પલ લખવાનું છે પોતાનું યસ પારકું યસ બેટા। કમ્પ્લીટ બેટા, બધાને યસ ઓકે। યસ સાહેબ, યસ એટ માં હાજર તો ગેરહાજર, ગેરહાજર લખાઈ ગયું। ઓકે, બીજા બોઇસ ને કમ્પ્લીટ થઈ જાય એટલે મને કહેજો બેટા। ઓકે ઓકે, લખાઈ ગયું કમ્પ્લીટ બેટા, ચલો ઓકે। નેક્સ્ટ ક્વેશ્ચન, જોડણી લખો। જોડણી લખો, તમને એટ જોડણી આપી છે। ફર્સ્ટ વન બધા જે વર્ડ છે, ફર્સ્ટ એટ વર્ડ એ ઇનકરેક્ટ વર્ડ છે, એન્ડ ધેન નેક્સ્ટ આન્સરમાં જે આપ્યા છે બધા કરેક્ટ વર્ડ છે। તમારે વન ઇનકરેક્ટ વર્ડ, એની સામે વન કરેક્ટ વર્ડ, એવી રીતના આન્સર લખવાના છે। ઓકે ઓકે ઓકે, મેં ઉપાડે તો મારું બાકી। ઓલ બોયઝ હેવ કમ્પ્લીટેડ બેટા,
બાકી છે. ઓકે 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 બેટા મેં બાકી છે. चलो कंप्लीट बेटा. चलो नेक्स्ट हेडिंग शब्द समूह बाकी से. ओके लास्ट चलो नेक्स्ट शब्द समूह ओके चलो कंप्लीट बेटा. नेक्स्ट फर्स्ट फर्स्ट छे पत्थर धातु वगैरे सुंदर आकार आकार ने कोतरणी करना तो शुं थाय शिल्पी. ओके पछी शुं कहे छे पोतानुं मूल्य आंकवुं अथवा तो पोतानी मूलवणी करवी ए स्वमूल्यांकन. पछी नेक्स्ट छे बाग बगीचा के घर आगळ उगाड़वामां आवतुं घास एटले शुं लॉन. ओके कम्प्लीट when you have complete beta tell me the next question. completed beta नो मैम बाकी से. ओके ओके बेटा मैम लखाई गयो मैम बाकी से ऊपर है तुम. ओके कंप्लीट मैम. यस मैम. नो मैम बाकी से. ओके कंप्लीट कर लो. चलो मैम नेक्स्ट क्वेश्चन पूछ रहे हैं. नेक्स्ट क्वेश्चन વાક્યના પ્રકાર ગ્રામર ટોપિક કર્યો હતો ને ટોપિક નંબર 1 એમ થઈ ગયો. ઓકે નેક્સ્ટ હેડિંગ આપો મેમ. લાસ્ટ બાકી હતું થોડું. વાક્યના પ્રકાર ચલો કેટલા વાક્યના પ્રકાર આપણે શીખ્યા હતા
વાક્યના કેટલા પ્રકાર શીખ્યા હતા આપણે 5th 7th સ્ટાન્ડર્ડ માં? 7th સ્ટાન્ડર્ડ માં વાક્યના કેટલા પ્રકાર શીખ્યા હતા? ચલો યાદ કરો. ત્રણ તો તમારી સામે છે, એક વાક્યનો પ્રકારમાં બાકી છે. ચલો ઝડપથી કયા વાક્યના પ્રકાર શીખ્યા હતા આપણે? પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, સાદુ વાક્ય એટલે શું? પૂર્ણ વિરામ. અને લાસ્ટ કયું બાકી છે? હા, એને શું કહેવાય? અલ્પ વિરામ. તમારે તમે જેમ આગળ જશો ને એમ બીજા ત્રણ વાક્ય શીખવાના છે. અવતરણ ચિહ્ન, વિધાન વાક્ય, અને એક છે અવતરણ ચિહ્ન, વિધાન વાક્ય અને ગુરુ વિરામ. આ ત્રણેય શીખવાનું છે, બરાબર? ચલો પ્રશ્નાર્થ વાક્ય શું છે એમાં? મેડમ, તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? પ્રશ્નાર્થ વાક્ય, પ્રશ્ન કરે છે. સેકન્ડ છે ઉદ્ગાર વાક્ય. નિશબ્દ બની પહેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો હતો. એટલે આપણને આશ્ચર્યનો ભાવ થાય ને ઉદ્ગાર વાક્યમાં, આશ્ચર્ય થાય, દુઃખ થાય, પીડા થાય, એટલે કે આપણી જે ફિલિંગ્સ હોય એને દર્શાવી શકાય, એને શું કહેવાય? ઉદ્ગાર વાક્ય. અને સાદુ વાક્ય એટલે પૂર્ણ વિરામ, કે એ શિલ્પીની બાજુમાં બેસી ગયો, એટલે કોઈ પણ વાક્ય આપણે લખી શકીએ, બરાબર? ચલો બધાને કમ્પ્લીટ થાય પછી મને કહો. બીજા બધા લખે છે? બધા તમને એક સરસ મજાનો પેરેગ્રાફ આપ્યો છે. એ પેરેગ્રાફ ની અંદર તમારે જે વિરામ ચિહ્નો, એટલે કે જે ચાર વિરામ ચિહ્નો છે ને, પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, પછી પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, આ બધા તે વિરામ ચિહ્નોનો ઉપયોગ કરી અને તમારે શું કરવાનું છે કે આખો પેરેગ્રાફ ફરીવાર લખવાનો છે. ઓકે, કમ્પ્લીટ થઈ ગયું બધાને બેટા? ઓકે, કમ્પ્લીટ કરી લો. હેડિંગ આપી દો, વિરામ ચિહ્નોનો ઉપયોગ કરી વાક્યો ફરીવાર લખો. વિરામ ચિહ્નનો ઉપયોગ કરી ફકરો ફરીવાર લખો. થઈ ગયું. ઓકે, ચલો યોગ્ય ફકરામાં યોગ્ય જગ્યાએ વિરામ ચિહ્નો મૂકો, અથવા તો વિરામ ચિહ્નનો ઉપયોગ કરી ફકરો ફરીવાર લખો, બરાબર? બધી જગ્યાએ વિરામ ચિહ્ન મૂક્યા છે, બંને પેરેગ્રાફ લખવાના છે. પછી લાસ્ટ ક્વેશ્ચન છે રૂઢિ પ્રયોગ, એટલે તમારો ચેપ્ટર નંબર 3 કમ્પ્લીટ થઈ જશે. ચલો આ ક્વેશ્ચન નંબર છે એ લખી નાખો. એનાથી કહેવાઈ ગયું, ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે ઉત્તેજ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ? ત્યાં વળી કોણ જોવાનું છે કે એના નાક પાસે, એના નાક પાસે નાનો ઘસરકો છે. હવે આન્સરમાં શું કહે છે? એનાથી કહેવાઈ ગયું, ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે ઉચેજ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ? ત્યાં વળી કોણ જોવાનું છે કે એના નાક પર નાનો ઘસરકો છે?
અંકિતા મેમ. યસ મેમ, તમે પીડીએફ નાખી છે? આ બધું છે ને? યસ બેટા, પીડીએફ નાખીશ ને. અત્યારે હમણાં લેક્ચર કમ્પ્લીટ થાય એટલે એટલે આખા ચેપ્ટર 3 ની નોટ્સ આવી જશે. ઓકે મેમ. એટલે અહીંયા ચેપ્ટર 3 કમ્પ્લીટ થશે ને એટલે તમારો ગુજરાતીનો સિલેબસ કમ્પ્લીટ થઈ જશે, FA1 નો. ઓકે, આપણે સંસ્કૃતમાં ઓનલી 4 લાસ્ટ લેક્ચર સંસ્કૃતનો જ છે એટલે ત્યારે આપણે ચેપ્ટર 3 એક્સપ્લેન થઈ ગયું છે, લખવાનું જ બાકી છે. એટલે લાસ્ટ લેક્ચરમાં ભાષાંતર લખાવીશ, લેક્ચરમાં જોઈન્ટ રહેજો. ભાષાંતર લખાવીશું, બાકીની જે નોટ્સ છે, ક્વેશ્ચન આન્સર છે, એમસીક્યુ છે, MF છે, FB છે, એ બધી વસ્તુ છે એ હું તમને શેર કરી દઈશ. લખાઈ ગયો પેરેગ્રાફ? ઓકે મેમ. પેરેગ્રાફ કમ્પ્લીટ થઈ ગયો બેટા? યસ મેમ, લખાઈ ગયું. કમ્પ્લીટ. ઓકે, કમ્પ્લીટ કરી લો બેટા. નેક્સ્ટ વીકમાં ફેર બુક સંસ્કૃત અને ગુજરાતી બંને સાથે પ્રિપેર રહેજો. હું ગમે તે લેક્ચરમાં કહીશ કે ફેર બુક મને બતાવવી પડશે, સંસ્કૃત અને ગુજરાતી. આ વીકમાં આપણે બંને પોર્શન કમ્પ્લીટ થઈ જશે અને બધી જ PDF મેં ગ્રુપમાં શેર કરી જ છે, ગુજરાતીની અને સંસ્કૃતની 3A3 લેસનની. ઓકે, જેને ઇન્કમ્પ્લીટ હોય કમ્પ્લીટ કરી નાખજો. નેક્સ્ટ વીકમાં મંડે જ તે સંસ્કૃતની ફેર બુક જોઈશ. તમે આની મોકલી છે PDF? આની અત્યારે ગ્રુપમાં આવી જશે. આજે આવી જશે ને? આ સંસ્કૃતની લેસન પર લખી દા, મોકલી દી ને. નો બેટા, લેસન 3 છે ને એનું ભાષાંતર લખાવીશ અને જે બધું ઓબ્જેક્ટિવ્સ છે એની PDF શેર કરીશ. ચલો, કમ્પ્લીટ થઈ ગયો બેટા પેરેગ્રાફ? નેક્સ્ટ હેડિંગ આપો, રૂઢિપ્રયોગ. 3 રૂઢિપ્રયોગ આપ્યા છે. ફર્સ્ટ છે રસ પડવો, એની સામે અર્થ આપ્યો છે ધ્યાનપૂર્વક જોવું. પછી તમારે વાક્ય જાતે બનાવવાનું છે કે પહેલા માણસને શિલ્પીના કામમાં રસ પડી ગયો. પછી નિશબ્દ બની જવું એટલે ચૂપ થઈ જવું. પહેલો માણસ બંને એક સરખી મૂર્તિ જોઈ અને નિશબ્દ બની ગયો અથવા તો નિશબ્દ થઈ ગયો. પછી લાસ્ટ છે પડતું મૂકવું એટલે છોડી દેવું. શિલ્પકારે છેલ્લી ઘડીએ પહેલી મૂર્તિ પડતી મૂકી દીધી. ઓકે, ગમે તે વાક્ય તમે લખી શકો છો, એવું જરૂરી નથી કે તમારે લેસનનું જ લખો. તમે તમારી જાતે બનાવીને પણ લખી શકો છો, પણ વાક્ય જે છે એ બંધ બેસતું હોવું જોઈએ. ઓકે, પૂરું થઈ જાય. ચેપ્ટર 3 છે એ આજે કમ્પ્લીટ. ઓકે, લાસ્ટ જે છે રૂઢિપ્રયોગ મોકલી દેવો ને? યસ બેટા, જેને બાકી છે એ કમ્પ્લીટ કરી લેજો. બીકોઝ આજે 15 ડેટ તો થઈ ગઈ છે, તમારી પાસે ઓનલી 14 ડેઝ છે. 31st તમારો ફર્સ્ટ પેપર છે ને?
લખાઈ ગયું બેટા? ના લખાઈ ગયું કે બાકી છે? એમ બાકી છે હજી. ઓકે. કમ્પ્લીટ બેટા? યસ. ઓલ બોયઝ? યસ. ઓકે. ચલો આ જે પીડીએફ છે એ તમને ગ્રુપમાં હું શેર કરી દઉં છું. ઓકે.